ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેઝન્ટ એજ્યુકેશનની અંદર ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 10 અને 11ની અંદર જે કાર્બનિક સંયોજનો હોય છે એના નામ હોય છે, એનું નામ કઈ રીતે બને છે, નામકરણ કઈ રીતે થાય છે અને તેનો રાસાયણિક સૂત્ર કઈ રીતે હોય છે, એ વસ્તુ એટલા માટે ખૂબ જ અગત્યની છે કે જો એ નામકરણ તમને ખ્યાલ ના હોય અને એનું બંધારણ તમને ખ્યાલ ના હોય તો તમે પ્રકરણ 10 અને પ્રકરણ 11માં ખૂબ જ કંટાળો અનુભવશો. જેથી કરીને આ ચેપ્ટરની અંદર આ વસ્તુ હાલમાં જે હું કરાવીશ તે એકદમ ધ્યાનથી કરી લેવી જરૂરી છે કે જેથી કરીને તમે જ્યારે જાતે વાંચવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને કંટાળો નહીં આવશે. શક્ય છે કે આ વસ્તુ તમારે 2-3 વખત વિડીયો જોવો પડે અને જરૂર પડે ત્યાં આ વિડીયોની અંદર પોઝ કરીને અમુક વસ્તુ લખી લેવી પડે, લખી લીધા પછી પણ એને થોડું યાદ કરવું પડે. પણ એક વખત આ વસ્તુ જો તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો આની અંદરથી ઘણા બધા MCQs પણ પૂછાય છે અને મોટા સવાલ જે પૂછાય છે મોટા સવાલ માટે પણ તમારે વાંચન માટે, સમજવા માટે, રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે એનો મૂળ વસ્તુ છે તે આ પ્રકરણની અંદર અહીંયા આપણે આ વિડીયોની અંદર તમને જોવા મળશે અને ખૂબ જ સારી રીતે સમજવા મળશે. હવે તમારે ખાસ અહીંયા સૌ પ્રથમ તમારે પ્રત્યય યાદ કરી લેવા પડશે. જુઓ 1, 2, 3, 4 આપણે વધારાની 10 સુધીના આપણે યાદ કરીશું, 6, 7, 8, 9 અને 10. આ 10 વસ્તુ તમારે યાદ રાખી લેવી પડશે. એમાં યાદ રાખજો એક આલ્ક તરીકે જે કહેવાય છે, આલ્ક આલ્ક તરીકે જે પણ ક્યાંક નામ આવશે ત્યાં તમારે કાર્બનની સંખ્યા પ્રમાણે આલ્ક આલ્ક તરીકે કશે બી નામ આવે ત્યારે તમારે કાર્બનની સંખ્યા મુજબ તમારે તેનું નામમાં પ્રત્યય લગાડવો પડશે. તે છે મિથ, જો 2 કાર્બન હોય તો ઇથ, એ જ રીતે પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક. જો મિત્રો અમુક નામમાં તમને ધ્યાન હોય તો ઓક્ટોપસ જે છે ને 8 પગ હોય છે, તેથી 8માં આપણે ઓક્ટ લઈશું અને 10 દિવસના જોડકાને આપણે ડેકેડ કહીએ છીએ, એટલે ડાયકો જેને આપણે 10 વર્ષના જોડકાને તેને આપણે એમાંથી આપણે ડેક લઈએ કારણ કે તેના નામ પણ આપના પ્રમાણે જ બન્યા છે. એ જ રીતે ઇંગ્લિશની અંદર 6 ખૂણાવાળો આકૃતિને આપણે હેક્ઝાગોનલ કહીએ તો તેને આપણે હેક્ઝ, 6 વસ્તુ પર આપણે હેક્ઝ લઈશું. આ રીતે પણ તમે નામ ધ્યાનમાં લઈ શકો. હવે ધ્યાનમાં લેજો મિત્રો, આ ઉપરાંત પણ થોડું આમાં થોડું વધારે યાદ રાખવા જેવું છે જે હું તમને જેમ જેમ કરાવતો જઈશ તેમ તેમ તમે સમજતા જશો કઈ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો. હવે એક માટે તમારે બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, ફોર્મ. બે માટે એસિડ, એસિડ નહીં મિત્રો, એસિડ યાદ રાખજો. આ વસ્તુ પણ સામાન્ય નામ, સાદું નામ, વ્યવહારિક નામ બનાવવા માટે ઉપયોગી છે. આજે મેં પહેલાં જે 1-10 લખાવ્યા છે તે IUPAC નામ, જે સ્ટાન્ડર્ડ નામકરણ છે એ પદ્ધતિ મુજબના પ્રત્યય છે અને જે સામાન્ય નામ, સાદું નામ, રોજ ઉપયોગ સામાન્ય ઉપયોગમાં આવતું નામ જે છે તેના માટે ફોર્મ અને એસિડ શબ્દનો પણ યાદ રાખવું જરૂરી છે. 1 કાર્બન માટે ફોર્મ અને 2 કાર્બન માટે એસિડ. ત્યાર પછી કાર્બનના ક્રમાંક માટે તમારે બીજા 4 નામ યાદ રાખવા જરૂરી છે જે ઘણાને ખ્યાલ પણ હશે. પહેલા માટે, પહેલા કાર્બન માટે મોનો,
બે બીજા કાર્બન માટે ડાઈ, ત્રીજા કાર્બન માટે ટેટ્રા સોરી ટ્રાઈ, અને ચોથા કાર્બન માટે ટેટ્રા. મિત્રો, અહીંયા તમે આ વિડીયોને પોઝ કરી અને જરા લખી લેજો અને 2-3 વખત તેને યાદ કરી લેજો, કે જેથી કરીને તમને જરૂર પડે ત્યારે તમે ફરીથી એનો ઉપયોગ કરી શકો. અને હવે જ્યારે તમારું આ લખાઈ ગયું હોય તો ફરીથી આપણે આગળ વધીએ. આમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે કાર્બન સ્ટાન્ડર્ડ નામ હોય, IUPAC નામ, ત્યારે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, અને સામાન્ય નામ હોય ત્યારે ફોર્મ અને એસિડ યાદ રાખવાનું છે. જ્યારે અહીંયા જે ત્રીજું કોલમ જે મેં બનાવ્યું છે, ત્રીજું, એની અંદર તમારે કાર્બનની સંખ્યા નથી જોવાની, પણ કાર્બનનો ક્રમાંક જોવાનો છે કે કેટલામો કાર્બન છે. જો પહેલો કાર્બન હોય, બીજો કાર્બન હોય, ત્રીજો કાર્બન હોય કે ચોથો કાર્બન હોય, એ પ્રમાણે મોનો, ડાઈ, ટ્રાઈ અને ટેટ્રાનો ઉપયોગ કરી શકીશું. એ જ રીતે પોલિમર પદાર્થોની અંદર પણ જ્યારે અણુની વાત કરવામાં આવે, ત્યારે આખા અણુની વાત હોય ત્યારે પણ આ શબ્દનો ઉપયોગ કરી શકે. એક જ અણુ હોય તો મોનોમર, બે અણુ હોય તો ડાઈમર, ત્રણ અણુ હોય તો ટ્રાઈમર, અને ચાર અણુ હોય તો ટેટ્રામર. એ જ રીતે અસંખ્ય અણુ હોય તો એના માટે એન અણુ હોય, આમ કરતાં 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 ઘણા બધા અણુ એટલે કે એન અણુ હોય તો એના માટે શબ્દ છે પોલી, એટલે કે પોલિમર. તો આ પણ એન બરાબર પોલી પણ યાદ રાખી લેજો. જો મિત્રો, અહીંયા આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન વિશે ખાસ ભણવાનું છે, એ ઉપરાંત નાઇટ્રોજન વિશે પણ આપણે થોડી સમજ લઈ લઈએ. તો ધોરણ 9ની અંદર તમે ભણી ગયા છો કે બે પ્રકારના બંધ હોય છે, એક આયનિક બંધ અને એક સહસંયોજક બંધ. આ સહસંયોજક બંધની વાત કરીએ તો સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એવા બંધની વાત કરીએ તો હાઇડ્રોજન જે છે તે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, તેથી તે એક બંધ વડે જોડાય છે, જેને ઇંગ્લિશની અંદર બોન્ડ કહેવાય છે, અને સામાન્ય સમજૂતી માટે હું એને હાથ શબ્દ વાપરીશ. ઓક્સિજન જે છે તે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બે સહસંયોજક બંધ એક જ સાથે અથવા બે અલગ અલગ અણુ સાથે બનાવી શકે છે, પરમાણુ સાથે. નાઇટ્રોજન જે છે તે ત્રણ બંધ બનાવી શકે છે, ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે. અને કાર્બન જે છે સૌથી વધુ એટલે કે ચાર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે, એટલે કે ચાર બંધ બનાવી શકે છે. આપણે કાર્બનની અને હાઇડ્રોજનની વાત કરીએ તો ઉદાહરણ સ્વરૂપે માનો કે એક કાર્બન છે, એની પાસે ચાર હાથ છે, એટલે કે ચાર રીતે જોડાઈ શકે છે, ચાર વસ્તુને જોડી શકે છે એક એક બંધવાળા, અથવા તો ચાર એના સહસંયોજક બંધ બને છે, અથવા એના ચાર હાથ છે. હવે એની સાથે આપણે જોડવું હોય તો ચારે હાથમાં અલગ અલગ જોડવું હોય તો એક એક હાથવાળા આપણે હાઇડ્રોજનને લઈએ તો હાઇડ્રોજનને કાર્બન સાથે આ રીતે જોડી શકીએ, એક એક હાથ સાથે બંને જોડાણ કરી શકે છે. હવે ઓક્સિજનની સાથે આપણે હાઇડ્રોજન જોડવું હોય તો ઓક્સિજનના કેટલા હાથ છે મિત્રો? બે હાથ, વેરી ગુડ. તો આ બે હાથ જે છે એ બંને હાથને આપણે એક એક હાઇડ્રોજન આપી દઈએ તો બને છે H2O, અહીંયા બને છે CH4. ત્યાર પછી નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન સાથે ત્રણ હાથ અલગ અલગ છે, અને ત્રણ હાથ જે છે ત્રણે ત્રણ હાથ પર એક એક હાઇડ્રોજન આપી દઈએ તો અહીંયા NH3 બને છે, જેને આપણે એમોનિયા કહીએ છીએ. અહીંયા આપણને મળે છે મિથેન, એક જ કાર્બન છે એટલે મિથથી શરૂ કર્યું છે, પાણી અને એમોનિયા. જો મિત્રો, ધ્યાન આપજો, હવે અહીંયા એક એક હાથથી જોડાયેલા હાઇડ્રોજનની વાત કરી છે. હવે માનો કે મારે ઓક્સિજનને કાર્બનને જોડવા હોય તો કઈ રીતે જોડી શકાય? આ સહસંયોજક બંધ દ્વારા. કાર્બનના ચાર હાથ છે, 1, 2, 3 અને 4. હવે બંને બાજુ ઓક્સિજનના બે હાથ છે, તેથી ઓક્સિજનના આ કાર્બનના બે હાથ સાથે જોડાશે અને બીજો ઓક્સિજન કાર્બનના બીજા બે હાથ સાથે જોડાશે, એટલે અહીંયા મળે છે CO2.
ટુ, ઓક્સિજનની સંખ્યા બે છે અને કાર્બનની સંખ્યા એક છે, એટલે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું બંધારણ હોઈ શકે. ધ્યાન આપજો મિત્રો, આ જ વસ્તુને આપણે આગળ ખૂબ જ ઉપયોગી થવાની છે. હવે આપણે લઈશું હાઇડ્રોકાર્બન, જે પ્રકરણ 10 અંદર આવે છે. તો એની અંદર ત્રણ વસ્તુ હોય છે મુખ્ય, આપણે ભાગ પાડીએ હાઇડ્રોકાર્બનના. હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન, હાઇડ્રો એટલે હાઇડ્રોજન, કાર્બન એટલે કાર્બન. હવે અહીંયા બે જ વસ્તુ છે, કાર્બન અને હાઇડ્રોજન બે જ વસ્તુથી કઈ કઈ વસ્તુ બની શકે, કેવી રીતે કયા કયા અણુસૂત્રો અને રાસાયણિક સૂત્રો કેવી કેવી રીતે ગોઠવાઈને શું શું બની શકે, એના વિશે વાત કરીએ. તો આપણે હમણાં મિથેન વિશે જોયું, તો મિથેનની અંદર કાર્બન એક હતો અને હાઇડ્રોજન ત્રણ હતા, સોરી ચાર હતા. હવે એમાં હું થોડી આગળ વાત કરું તો તમને ખ્યાલ છે મિત્રો, કાર્બનના ચાર હાથ છે. એ બે કાર્બન વચ્ચે, બે કાર્બન એકબીજા સાથે પણ જોડાઈ શકે. તો બે કાર્બન એકબીજા સાથે કેટલી રીતે જોડાઈ શકે? તો એક હાથ વડે પણ જોડાઈ શકે, બે કાર્બન એકબીજા સાથે બે હાથ વડે પણ જોડાઈ શકે, અને એક કાર્બન બીજા સાથે ત્રણ હાથ વડે પણ જોડાઈ શકે, જ્યારે ડાયમંડની અંદર તો ચાર હાથ વડે. આપણે અહીંયા ત્રણ સુધીની વાત કરીએ તો આ હાઇડ્રોકાર્બનના આ રીતે જોડાવાની રીતે કુલ મુખ્ય બે પ્રકાર પડે છે. એનું કારણ એ છે કે કાર્બન કાર્બન વચ્ચે એક હાથનું જે જોડાણ છે ને, આ એક હાથનું જોડાણ એ ખૂબ જ મજબૂત હોય છે. એટલે કે એને વધારે કોઈ લાલચની જરૂર નથી, એને આપણે સંતૃપ્ત કહી શકીએ, એ સંતોષી કહી શકીએ. તેથી સંતોષી વ્યક્તિ ખૂબ જ મજબૂત હોય, અને સંતોષીને કોઈ લાલચ આપવાથી કોઈ એ વધારાનું પોતાની મૂળ રસ્તાને છોડતો નથી. એ જ રીતે અહીંયા આ સંતોષી હોવાથી, સંતૃપ્ત હોવાથી, અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું, અને બાકીના જે સંતોષી નથી, જેના એક કાર્બન 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 વચ્ચે એક હાથ તો જોડાયેલો છે, એ ઉપરાંતના બીજા જોડાયેલા છે, બે હાથ અથવા ત્રણ હાથ, બીજા એક હાથ વત્તા બીજો બે હાથ, તો આવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. જેને જેનો જે વધારાનો જે બંધ છે એ સંતૃપ્ત નથી, એ સંતૃપ્ત નથી, તેથી તેને લાલચ આપીને તોડી શકાય છે. એટલે કોઈ પણ એક બંધ જે છે તે તો જોડાયેલો રહેશે જ, કારણ કે એ તો સંતૃપ્ત છે. બાકીનો એક બંધ અથવા બાકીના બે બંધને તોડી શકાય લાલચ આપીને. મિત્રો, તો આ બે જે છે, બે હાથ અને ત્રણ હાથવાળા, એને તોડી શકાય છે, તેથી તે મજબૂત નથી, એને આપણે અસંતૃપ્ત કહીશું. અને એક હાથવાળો જે છે તે સંતૃપ્ત જ છે, એને જલ્દી તોડી શકાતો નથી લાલચ આપીને. હવે ધ્યાન આપીએ મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં બે કાર્બન વચ્ચે એક હાથ હોય છે, તો બાકીના કાર્બનના જે બાકીના હાથ છે, ત્રણ ત્રણ હાથ છે બંને કાર્બનના, એ ત્યાં આપણે હાઇડ્રોજન જોડી દઈએ તો એ આપણે આલ્કેન કહીશું. સામૂહિક રીતે તેને મિથ લગાવીએ તો આલ્કની જગ્યાએ મિથ લગાવી દઈએ, એટલે બનશે મિથેન, સોરી બે કાર્બન છે એટલે ઇથ આવશે, સોરી ઇથ લગાવી દઈએ. મિથેન વિશે તો આપણે જોયું, આપણે આગળ ઇથ લગાવી દઈએ તો ઇથ, અને આલ્કની જગ્યાએ ઇથ લગાવીએ તો બાકીનું એન પ્રત્યે લાગેલો છે, તો આ ઇથ વત્તા એન એટલે ઇથેન બને છે. મિત્રો, એ જ રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપણે જોયું કે બે ભાગ છે. એની અંદર કઈ રીતે છે કે એક બે હાથવાળા જે છે તેને આપણે આલ્કીન કહીશું, અને ત્રણ હાથવાળા છે તેને આપણે આલ્કાઇન કહીશું, અને એના પાછળના પ્રત્યે ઇન અને આઇનનો ઉપયોગ કરીને આપણે તેના નામ બનાવી શકીશું. દાખલા તરીકે આ બે કાર્બન જે છે એ બે હાથ વડે જોડાયેલો હોવાથી તેના બબ્બે હાથ ખાલી રહે છે, આ બબ્બે હાથ જે ખાલી રહે છે તે બબ્બે હાથ પર આપણે એક એક હાઇડ્રોજન આપી દઈએ, જોડી દઈએ, તો આ બને છે આલ્કિન. પણ આલ્કિનની વાત કરીએ તો અહીંયા બે કાર્બન હોવાથી ઇથ અને ઇન, આવી રીતે ઇથિન આનું IUPAC નામ બને છે. અને આલ્કાઇનની વાત કરીએ તો તેને ત્રણ હાથ વડે જોડાયેલું, બંનેના એક એક હાથ છૂટા છે, ત્યાં આપણે હાઇડ્રોજન જોડી દઈએ તો આ બને છે આલ્કાઇન. પણ સામૂહિક રીતે આલ્કાઇન, પરંતુ બે જ કાર્બનથી બનેલો હોવાથી
એ થાય. તો મિત્રો, હજુ આપણે થોડું વધારે સમજવા પ્રયત્ન કરીએ તો કાર્બનની સંખ્યા વધારીએ, કાર્બનની સંખ્યા વધારીએ તો એ પ્રમાણે તેના નામમાં પણ ફેરફાર થશે. દાખલા તરીકે અહીંયા હું 2ની જગ્યાએ 4 કાર્બન બનાવું, 3 પણ બનાવી શકાય પણ તમને સમજ પડી જાય એટલા માટે 4 કાર્બન એકબીજા સાથે એક એક હાથ વડે જોડી દઉં છું. 4 કાર્બન એકબીજા સાથે એક એક હાથ વડે જોડીએ તો 4માંથી પ્રથમ કાર્બન અને અંતિમ કાર્બનના 3-3 હાથ ખાલી છે, ત્યાં આપણે હાઇડ્રોજન જોડી દઈએ. તો અહીંયા 4 કાર્બન હોવાથી આપણને ખ્યાલ છે કે બ્યુટ શબ્દ આગળ મૂકવો જરૂરી છે. તો બ્યુટ શબ્દ આગળ મૂકીએ અને એના પર પાછળ એને પ્રત્યે લગાવીએ તો બ્યુટેન બને છે. આ છે બ્યુટેન. આ જ રીતે 5 કાર્બન, 6 કાર્બન, 7 કાર્બનનું પણ બનાવી શકાય. અહીંયા આગળ વાત કરીએ તેમ આલ્કિનની વાત કરીએ તો આલ્કિનમાં આપણે 4 કાર્બનવાળું બનાવીએ તો 4 કાર્બનવાળું આમાં ખાસ ધ્યાન આપવાનું જરૂરી છે કે દરેક જગ્યાએ બબ્બે હાથ બનાવવો જરૂરી નથી. આપણે ફક્ત કોઈ 4 કાર્બનમાંથી ફક્ત કોઈ પણ નજીકના 2 કાર્બન વચ્ચે જ 2 હાથ જોડવાના છે. તો મિત્રો, હું પહેલાં અહીંયા આલ્કિન બનાવીશ, જગ્યા ઓછી છે એટલે આ ભાગ કાઢું છું, તમે આલ્કિન સમજો. તો સી 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 અને સી 4 કાર્બનમાં 2 કાર્બન, કોઈ પણ 2 કાર્બન, પ્રથમ 2 કાર્બનને હું જોડું, બાકીનાને એક હાથે જોડું છું. તો પ્રથમ કાર્બન માટે 2 હાથ જોડાયેલા છે, બાકીના 2 હાથ બચશે. બીજા કાર્બન માટે 3 હાથ જોડાયેલા છે, 2 અહીંયા ને 1 જમણી બાજુ, એટલે એનો 1 જ હાથ બચશે. એ ઉપર પણ બનાવી શકું, નીચે પણ બનાવી શકું. ત્રીજા કાર્બન પર 2 હાથ જોડાયેલા છે એટલે 2 હાથ બચશે. અને ચોથા કાર્બન પર 1 જ હાથ જોડાયેલો છે, જ્યાં 3 હાથ બચશે ત્યાં આપણે હાઇડ્રોજન જોડી દઈએ. તો મિત્રો, ધ્યાન આપજો, અહીંયા આ 4 કાર્બનવાળો એટલે કે બ્યુટ અને આલ્કિન બનતો હોવાથી બ્યુટીન છે, આનું નામ છે બ્યુટીન. આ જ રીતે પેન્ટીન પણ બનાવી શકાય, હેક્ઝીન પણ બનાવી ડેકિન, દરેક જેટલા પણ કાર્બન હોય એ પ્રમાણે તમે કોઈ પણ એક હાથ પણ 2 કોઈ પણ 2 કાર્બન વચ્ચે એક હાથ જોડાયેલો હોય તો આપણે એને આલ્કિન કહીશું. હવે મિત્રો, તમારો સવાલ એમ થાય કે આ પહેલાં બીજા કાર્બન પર છે તો એ બ્યુટીન બન્યો, તો બાકીના બીજા ને ત્રીજા કાર્બન વચ્ચે હોય તો શું કરવું, તેનું નામ પણ બ્યુટીન જ ખરું. તો ખબર કેમ પડે કે એને આપણે પહેલા કાર્બન નામ પરથી કઈ રીતે ખબર પડે કે પહેલા કાર્બન પર છે કે બીજા કાર્બન પર, બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે છે? તો મિત્રો, એની સરળતા ખાતર આપણે આગળ જોઈશું, એના પહેલા આપણે થોડુંક અહીંયા સામાન્ય સૂત્ર જોઈ લઈએ. હવે સામાન્ય સૂત્રની વાત કરીએ તો જેમ બ્યુટીન બનાવે તે રીતે આલ્કિનમાં પણ એવું જ છે, તો એ હું અત્યારે નથી રજૂ કરતો, આગળ આપણે જોઈશું. સામાન્ય સૂત્રની વાત કરીએ તો અહીંયા 4 કાર્બન છે, અહીંયા ઇથેનમાં બે કાર્બન છે, બ્યુટેનમાં 4 કાર્બન છે. તો બ્યુટેન અને ઇથેન અને બ્યુટેનને આપણે શોર્ટ ફોર્મ બનાવીએ તો શું થાય છે, અહીંયા ઇથેનનો બનાવું, આપણે આને સાઈડ પર રાખીએ, આલ્કિન વિશે આપણે પછી જોઈએ. તો જુઓ મિત્રો, હું થોડુંક શોર્ટ ફોર્મ બનાવું છું અને ત્યાર પછી એનાથી પણ થોડું નાનું બનાવીશ, બરાબર છે? તો અહીંયા સી કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે તો હું આને બનાવું છું CH3. ફરીથી કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે હું લખીશ CH3. હજુ જુઓ મિત્રો, હજુ આને ટૂંકું કરું તો કુલ કાર્બન કેટલા છે? 2, એટલે C2, અને હાઇડ્રોજન કુલ કેટલા છે? 6. તો આ રીતે તેનું ટૂંકું નામ અણુસૂત્ર કહીશું આપણે આને, જ્યારે આને આપણે રાસાયણિક સૂત્ર કહીશું, આ ટૂંકા નામને આપણે અણુસૂત્ર કહીએ. એ જ રીતે
બ્યુટેનનું પણ ટૂંકું સ્વરૂપ બનાવી શકાય. તો સી અહીંયા કાર્બન સાથે ત્રણ હાથ છે એટલે CH3, પછીના કાર્બન સાથે બે હાથ છે એટલે CH2, પછીના કાર્બન સાથે બે હાથ છે એટલે CH2, પછીના 3. જો મિત્રો, બુકની અંદર સરળતા ખાતર દરેક જગ્યાએ આવું લંબાણમાં નથી લખતા, બંધારણીય સૂત્ર આ રીતે ટૂંકાણમાં લખેલું હોય તો તમારે આ રીતે એને કાલ્પનિક વિચારી લેવાનું કે કઈ રીતે ગોઠવાયેલું હશે. અને ત્યાર પછી હજુ એને ટૂંકું કરીએ તો કાર્બનની કુલ સંખ્યા 4 છે અને હાઇડ્રોજનની કુલ સંખ્યા 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે હાઇડ્રોજન 10 છે. હવે મિત્રો, આપણે સામાન્ય ગણતરીનો ઉપયોગ કરીએ અને જોઈએ તો અહીં કાર્બન 2 છે અને હાઇડ્રોજન 6 છે, અહીં કાર્બન 4 છે અને હાઇડ્રોજન 10 છે. સામાન્ય ગણતરીનો ઉપયોગ કરીને તમે હાઇડ્રોજનની સંખ્યા અને કાર્બનની સંખ્યા વચ્ચે સંબંધ મેળવી શકો છો. અને ટૂંકમાં હું તમને કહું તો આલ્કેનની અંદર છેડા પરના બે હાઇડ્રોજનને તમે હટાવી દો, બંને બાજુ છેડા પરના હાઇડ્રોજનને તમે હટાવી દો તો તમને મળશે જેટલે કાર્બન છે તેના બંનેના બબ્બે હાથ પર હાઇડ્રોજન જોડાયેલો છે. એટલે બે કાર્બન છે તો અહીંયા 4 હાઇડ્રોજન જોડાયેલા છે, અહીંયા 4 કાર્બન છે તો 4 × 2 = 8 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે કાર્બનની સંખ્યાના બમણા થાય છે. બરાબર છે? હવે કાર્બનની સંખ્યા જેટલી હોય એને હું એન કહું તો હાઇડ્રોજનની સંખ્યાની બમણી થાય છે એટલે 2N થાય છે. પ્લસ છેડા પરના બે હાઇડ્રોજન દરેક જગ્યાએ ઉમેરવા પડે છે એટલા માટે આપણે 2N તો ખરું જ, એટલે કાર્બનની સંખ્યાના બમણા તો ખરા જ, પ્લસ એમાં 2 ઉમેરશું છેડાના 2. બરાબર? તો આનું સામાન્ય સૂત્ર બનાવવું હોય બંને માટે તો તમે જોઈ શકો કાર્બનની સંખ્યા N છે, જ્યારે હાઇડ્રોજનની સંખ્યા આના બમણા 2ના બમણા 4 અને કાર્બનના અહીંયા 4ના બમણા 8 થાય છે, એટલે 2N કરું પ્લસ છેડા પરના 2 હાઇડ્રોજન એટલે +2. આ આલ્કેનનું સામાન્ય સૂત્ર છે મિત્રો, યાદ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આના પછી આપણે આલ્કિન અને આલ્કાઇન વિશે સમજશું અને ત્યાર પછી ઘણું બધું આગળ જોઈશું, તો એના માટે મારે અલગ અલગ વિડીયો બનાવવા પડશે. તો હાલમાં હું અહીંયા સ્ટોપ કરું છું અને આના પછી નવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો આટલું સૌ પ્રથમ તમે ધ્યાનમાં રાખો, સમજો અને ત્યાર પછી આપણે ડિટેલમાં આગળના વિડીયો પર જઈએ. તો અને તમારે આ વસ્તુ ખૂબ જ યાદ રાખવી જરૂરી છે, તો ત્યાર પછી આપણે તમે આગળનો વિડીયો શરૂ કરજો. તમને આ મિત્રો આમાં કંઈ સારું લાગ્યો વિડીયો અને તમે તમારા મિત્રોને શેર કરવા માગતા હોય તો કરી શકો છો. તમે આ વિડીયોમાં હજુ પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આ ઉપરાંતના તમારા બીજા વિડીયો માટે તમે હજુ સુધી જો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં નોટિફિકેશન મેળવવા માટે બેલનું બટન છે તેને પણ તમે ક્લિક કરી દો.